ઓખા બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં નિર્માણ થયેલ સિગ્નેચર બ્રિજનું 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે. પરંતુ એ પહેલાં જ બ્રિજ પર અમુક લોકો કાર સવારી કરતા હોય એવો વિડીયો વાયરલ થતાં ખળભળાટ થયો છે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાનો હવાલો દઈ બ્રિજ ઉપર મીડિયાને પણ કવરેજ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી અને બીજી તરફ લોકાર્પણના ગણતરીના દિવસો પહેલાં જ બ્રિજના કથિત ખાનગી ઉપયોગનો વિડીયો વાયરલ થયો છે, ત્યારે તંત્રની નીતિ અને કામગીરી બંને ઉપર સવાલો ઉઠવા સ્વાભાવિક છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ બ્રિજ ઉપર બાઇક સવારીનો વિડીયો વાયરલ થયો હતો અને સમાચારોમાં પણ આ મુદ્દો ચમક્યો હતો, પરંતુ તંત્ર મૂક પ્રેક્ષક બની રહ્યું હતું. તંત્રના નિયમો શું ફક્ત મીડિયા માટે જ છે? લોકશાહીની ચોથી જાગીર કહેવાતા મીડિયાને રહસ્યમય કારણોસર વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ કહેવાતા વિકાસ કાર્યના કવરેજથી દૂર રાખવામાં આવે છે અને સોશિયલ મીડિયા પર બ્રિજના ખાનગી ઉપયોગના વિડીયો વાયરલ થતા રહે છે. એ તો વડાપ્રધાનને પણ અંધારામાં રાખવા જેવી ઘટના કહી શકાય. તંત્ર આ વખતે કાર્યવાહી કરે છે કે કેમ એ જોવું રહ્યું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.